શિક્ષણના મનોવૈજ્ઞાનિકો વિલહેમ વુન્ડ જર્મનીના આ મનોવૈજ્ઞાનિક હતા. તેમનો જન્મ 16 ઓગસ્ટ 1832ના રોજ થયો હતો. વિલહેમ વુન્ડ તેઓ તત્વચિંતક અને મનોવૈજ્ઞાનિક હતા. તેમણે જર્મનીના મનોવિજ્ઞાનના પિતા, આધુનિક મનોવિજ્ઞાનના સ્થાપક અને સંરચનાવાદ સ્ટ્રક્ચરાલિઝમના પ્રણેતા માનવામાં આવે છે. તેમણે લિપ્ઝિગ ઇન્સ્ટિટ્યૂટમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપનામાં તેમનું અનોખું પ્રદાન છે. તેમણે પીએચડી કક્ષાના 186 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પાવલો, સ્ટેનલી હોલ વગેરે તેમના વિદ્યાર્થીઓ હતા. વિલહેમ વુન્ડનું અવસાન તારીખ 31 ઓગસ્ટ 1920ના રોજ થયું હતું.